નાળિયેરીની અંદર સફેદ માખીનો ઉપદ્રવ બહોળા પ્રમાણમાં જોવા મળ્યો એટલે એને આપણે નિયંત્રિત કરવો જોઈએ. તો કેવી રીતે કરી શકીએ, શું પગલાં લઈ શકીએ એના માટે ભગવાનજી સાહેબે અમને બધાને અહીંયા બોલાવ્યા છે. તો થોડીક પ્રાથમિક સફેદ માખીની વાત કરી પછી આપણે એના નિયંત્રણ બાજુ વળીએ. મૂળભૂત રીતે અમેરિકાના ફ્લોરિડા વિસ્તારમાં આ સફેદ માખી હતી, જે યેનકેન પ્રકારે આપણા ભારતની અંદર કેરળ અને તામિલનાડુની અંદર 2016માં પહોંચી ગઈ. ત્યાંથી જે વરુ સાહેબે વાત કરી એમ પ્લાન્ટિંગ મટીરિયલ સાથે, રોપા સાથે ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં માંગરોળ વિસ્તારની અંદર મારા કલીગ, મારા સહકર્મચારી એવા જેઠવા સાહેબે પહેલી વહેલી વાર ન્યા રેકોર્ડ કરી અમારા વિભાગ દ્વારા, જેની અમે સાહેબે ચોટિયા સાહેબે કીધું એ પ્રમાણે પ્રેસ નોટ પણ આપેલી કે આપણા વિસ્તારની અંદર આ એક નવો દુશ્મન ઊભો થયો છે, બધાએ સાચવજો. હવે આમ જોઈએ ને તો રીંગણાની અંદર આવે, ભીંડાની અંદર આવે, કપાસની અંદર આવે, ટમેટીની અંદર આ બધામાં સફેદ માખી આવે, પણ એ સફેદ માખી કરતાં આ સફેદ માખી લગભગ 3 ગણી મોટી છે. અને ચોવટિયા સાહેબે જે વાત કરી એ પ્રમાણે એક માદા સફેદ માખી 150 થી 350-400 ઈંડા મૂકે છે. શા માટે ભયંકર છે એની પ્રાથમિકતા બાંધું છું. એક માદા કીટક, એક માદા સફેદ માખી 150 થી 350-400 ઈંડા. ઈંડાનો સેવાનો સેવાઈ જવાનો સમયગાળો આશરે 7 દિવસ. 7 દિવસ પછી ઈંડામાંથી જે બચ્ચું બહાર નીકળે છે સફેદ માખીનું, એની ઉપર સફેદ કલરનું વેક્સનું કોટિંગ નથી, પોડ નથી. પહેલા 2 તબક્કા બચ્ચાના પાણી જેવા કલરનું સફેદ બચ્ચું હોય કે જેને આપણે શોધવું હોય તો આંખને જાજી તસ્દી આપવી પડે. મોટાભાગે નાળિયેરીના પાનની નસો કે જેમાંથી પાન છોડની રસ વહે છે, નીકળે છે, એની આજુબાજુ આવા નાના નાના સફેદ બચ્ચા હોય અને રસ ચૂસતા હોય. ત્રીજા અને ચોથા તબક્કામાં જ્યારે બચ્ચું આવે છે ત્યારે ધીમે ધીમે ત્રીજા તબક્કાના અંત ભાગમાં એના શરીર ઉપર સફેદ આવરણ ચડવાનું શરૂ થાય. ચોથા તબક્કાની અંદર એના શરીર ઉપર સમગ્ર રીતે આવરણ ચડી ગયું હોય. 5મો તબક્કો આવે એના રેસ્ટનો, એટલે કે આપણે એમ કહી શકીએ કે કોસેટા અવસ્થામાં જાય. ખરેખર સફેદ માખીની અંદર કોસેટા અવસ્થા નથી હોતી, એક બચ્ચું અને પુખ્ત. પણ આનો 5મો તબક્કો એવો છે કે એ ખાતું પીતું નથી, આરામમાં જતું રહે છે અને ત્યાંથી પુખ્તનો જન્મ થાય. જે પુખ્ત 20 થી 26 દિવસ સુધી વાતાવરણના તાપ, કાઢ, તડકો, ભેજ આ બધાને આધારે 20 થી 26 દિવસ જીવે, એમાં એના જીવનના તબક્કામાં 8મા દિવસથી 14મા દિવસ સુધીમાં એ 350-400 ઈંડા મૂકી દે. આગળનો ભાગના પાછળના ભાગમાં ખાલી જીવે છે, રસ ચૂસીને પોતાનું જીવનચક્ર આગળ વધારે છે. ભગવાનજીભાઈ સાહેબે કીધું, અમારા સાહેબે કીધું કે સામૂહિક પગલા લેવા પડે. શા માટે? અહીંયા અગત્યનો તબક્કો એ આવે, મેં તમને વાત કરી એમ પહેલા 2 તબક્કાની અંદર શરીરની ઉપર મીણ જેવું સફેદ આવરણ નથી. એક જ વર્ષમાં અનેક પેઢીઓ બનાવે છે. એટલે જો તમે આ 2 બચ્ચાની અવસ્થા છે એ સમય દરમિયાન યોગ્ય જંતુનાશક દવાનો યોગ્ય પ્રમાણમાં યોગ્ય સમયે ઉપયોગ કર્યો તો આ જીવાત નિયંત્રિત થાય.
ત્રીજો ને ચોથો તબક્કો આવ્યો, મીણ જેવું આવરણ ચડી ગયું. આવના જેવી વાત છે, ભજીયા બનાવતા હોય ત્યારે તેલવાળો હાથ હોય ને તપેલામાં નાખીએ તો પાણી અડે નહીં, એમ જંતુનાશક દવા ચોથા તબક્કાની અંદર છંટાય તો એના શરીર ઉપર જંતુનાશક દવા અડતી ન હોય, એ મરે નહીં. મેં આખું જીવન ચક્ર તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે 22-25 દિવસનું પુખ્ત છે, 300-400 ઈંડા મૂક્યા, જેનો સેવન કાળ ખાલી 7 દિવસ. એટલે બજારમાં મળતી ઘણી બધી જંતુનાશક દવાઓમાં જે સફેદ માખી માટે, સફેદ માખીના નિયંત્રણ માટે વપરાતી જંતુનાશક દવાઓ છે, એની અંદર પણ ભાગ પાડી શકીએ આપણે. મોટા ભાગની જંતુનાશક દવા એવી છે કે જે બચ્ચા અવસ્થાને નિયંત્રિત કરે છે, બહુ ઓછી એવી દવા છે કે જે પુખ્તને નિયંત્રિત કરે છે. જે આપણે જંતુનાશક દવાઓ છાંટતા હોય, બચ્ચા મરી ગયા પણ પુખ્ત જીવે છે તો એ તો ઈંડા મૂકવાની જે એની સાયકલ છે એ ચાલુ રાખે, વળી 7-8 દિવસે બચ્ચા પાછા આવી જાય. એક માદા દ્વારા 300-250-300-400 ઈંડા આવી ગયા, બચ્ચા આવી ગયા. સીધે સીધી શરૂઆત આકરી દવાઓથી ન કરતા એસિટામીપ્રિટ જે પ્રાઇટ નામે બજારમાં મળે, સામે જે ડીટી વેરાયટી વરુ સાહેબે કીધી એવી જાજા વાવેતર છે, મોટી વેરાયટી પણ છે, એમાં જુદી રીતે નિયંત્રણ કરશું. પણ ડીટીની અંદર આપણે પંપ દ્વારા છંટકાવ આરામથી થઈ શકે, ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર હોય એનાથી આપણે સરસ રીતે દવા છાંટી શકીએ. એસિટામીપ્રાઇટ પ્રાઇડ 5 ml 10 લિટર પંપમાં, એટલે 0.5 ml લીટર પાણીએ. પછી તમારો ટ્રેક્ટરનો જે પંપ 1000 લિટરનો હોય તો 500 ml પ્રાઇડ લેવી પડે, 2000 લિટરનો હોય તો લીટર એક પ્રાઇડ લેવી પડે. એસિટામીપ્રાઇડ બચ્ચાનાશક છે, આ સમજવાનો પ્રયત્ન કરજો. પેલો સ્પ્રે પ્રાઇડ નો કરી દીધો, એની અસરકારકતા 10-12 દિવસ રહે, ત્યાં સુધી શોષક જંતુનાશક દવા હોય 6-7 કલાકની અંદર જ પાનના રસની અંદર ઉતરી જતી હોય, આખો છોડ ઝેરી છે. સફેદ માખીના બચ્ચા રસ પીવે એના વજનના પ્રમાણમાં, એના શરીરનું વજન જે છે એના પ્રમાણમાં જ્યારે જંતુનાશક દવા એના શરીરમાં ઉતરે ત્યારે એ મરી જાય. અને બીજી રીતે થોડોક સમજાવવાનો પ્રયત્ન કરું કે આપણને તાવ આવે તો આપણે પેરાસિટામોલ 500 મિલીગ્રામની ગોળી ખાવી પડે હવાર બપોર ખાઈને. પણ નાનકડું આપણું 1.5 વર્ષનું બાળક, દીકરાનો દીકરો છે, એને જરી કે તાવ આવ્યો અને ડૉક્ટર પાસે લઈ જાય એટલે નિમેસુલાઇટ, આ જ પેરાસિટામોલનું સસ્પેન્શન જે પ્રવાહી છે એમ કે 1/2 ચમચી આપજો. એ જ બાળક 3 વર્ષનું થાય એટલે 1 ચમચી સિરપ આપજો. 8 વર્ષનું થયું એટલે પેરાસિટામોલની જે 500 મિલીગ્રામની ગોળી છે એ 1/2 થાય. 12 વર્ષની ઉપર કૂદી જાય એટલે 1/2 થાય ને 18 વર્ષથી ઉપરનું બાળક થયું એટલે આપણી જેમ 1 પેરાસિટામોલ થઈ ગઈ. સફેદ માખીના બચ્ચા પ્રાઇડ છાંટશું 6-7 દિવસ સુધી બહુ સારી રીતે નિયંત્રિત થશે, મરી જશે. પછી જેલનું પ્રમાણ, કોષ જે નાળિયેરીનો રસ છે પ્રવાહી ફરે છે એમાં ઘટતો જાય, પણ 10 દિવસ સુધી એના અવશેષ આપણને મળે. અહીંયા એક બીજી વાત પણ કહી દઉં છું, શોષક જંતુનાશક દવા છે એટલે છંટકાવ કરવો હોય ત્યારે પહેલા નાળિયેર ઉતારી લેવાના, પછી છંટકાવ કરવાનો, જેથી કરીને જેને પીવા માટે ખાવા માટે આપણે મોકલીએ છીએ આપણને નુકસાન ન થાય. બરાબર, પેલી બચ્ચાનાશક આપી આપણે. બીજો 10માંથી જે છંટકાવ કરવો છે એ બાયફેન્થ્રિનનો કરવાનો. બાયફેન્થ્રિન દવા તમે છાંટો
એટલે એ એડલ્ટિસાઇડ પુખ્તનાશક દવા છે. જેટલા પુખ્ત ફરતા હોય છે, બચ્ચાને મારે પ્રમાણમાં ઓછી, પણ પુખ્તને જાજા મારે, અને પુખ્ત જેટલા મર્યા એટલા ઈંડા ઓછા કુકણા, એટલી પેઢી ઓછી વધી. પણ બાયફેન્ડ્રિન દવા છે એ જે એનો સમયગાળો છે એ 5 થી 6 દી છે. એટલે ફરી તમારે અઠવાડિયા પછી જંતુનાશક દવા છાંટવી પડે. આવી જ રીતે અમે 3 અખતરા ગયા વર્ષે અમે બધાએ જ્યારે માંગરોળ વિસ્તારમાં સફેદ માખીનો પહેલો વહેલો ઉપદ્રવ નોંધ્યો નાળિયેરીની અંદર, એટલે અમારા સાહેબની ઓફિસના જ પરમાર સાહેબની વાડીએ એક જંતુનાશક દવાનો અખતરો, એક વનસ્પતિક જંતુનાશક દવાનો અખતરો અને એક જૈવિક જંતુનાશકોનો અખતરો, એમ 3 અખતરા ચાલુ છે. એના 1 વર્ષના પરિણામના આધારે આ તમને માહિતી આપું છું. હજી અમે ભલામણ તો 1 વર્ષના હજી 1 વર્ષના પરિણામ પછી કરી શકશું, પણ પ્રાથમિક તારણો જે છે એમાં આ વાત આવે તો પેલી પ્રાઇડ પછી બાયફેન્ટ્રિન 5 ml. ભલામણ કરતા હોય સાહેબ તમે કેટલું નાખ્યું, તમારામાંથી લગભગ બધા એક જ જવાબ દે, 35 થી 40 ml પ્રોફેનોફોસ વાપરીએ છીએ. અમારી ભલામણ 15 ml ની છે, 1 ml 1 લિટર પાણીમાં. નહીતર શું થાય કે નાળિયેરના પાણીની અંદર 15-20 દિવસ સુધી આના અવશેષ આવ્યા રાખશે તો આપણને નુકસાન થશે. એટલે જે પ્રાથમિક તારણ આવે એના આધારે તમને કહું, પહેલી એસિટામીપ્રિટ, બીજી બાયફેન્ટ્રિન, ત્રીજી તમે સ્પાઇરોમેસિફેન લેજો. સ્પાયરોમેસિફેન 21 થી 25 દિવસ સુધી છોડ ઉપર રહે છે, લાંબો સમય થયો. 3 અઠવાડિયા પહેલા તમારે બીજી દવા નહીં છાંટવી પડે. પાંચમી એક દવા છે, મિક્સર છે, બજારમાં રેડી મિક્સ મળે છે, પાયરીપ્રોક્સિફેન અને બાયફેન્ટ્રિન નું મિશ્રણ છે. પાયરીપ્રોક્સિફેન અને બાયફેન્ટ્રિન નું મિશ્રણ છે, 20% ના એની ઉપર મળે છે. લિયોસિન નામે મળે ને, એવી બીજા નામ પણ હશે એના, પણ વેપારિક નામ લિયોસિન ને એવું ઘણું બધું છે. તો ઓકે, સરસ. જો કે આ બધું જ હું જેવું કોઈલો ને અત્યારે એ પ્રેસ નોટની અંદર તમે આપણી સભા પૂરી થશે એ પ્રેસ નોટ હું પ્રિન્ટ કરીને લઈ આવ્યો જ છું. 40-50 મંગ તમે કાઢાય છે, પ્રિન્ટ કાઢી છે, બાકીના તમે બધા મિત્રો અંદરો અંદર ઝેરોક્ષ કરી લેજો. બરાબર, હા, બહુ વધારે સારું છે. અને એ ઉપરાંત નાળિયેરીની બાકીની બધી જીવાતોના નિયંત્રણ માટેની પણ એક લીફલેટ લઈ આવ્યો છું, એ પણ તમને આપશે. હવે આ વાત આપણે કરી કેમિકલની, એટલે મિત્રો હવે આ કેમિકલ અત્યારે તો આપણે વાપ આડેધડ વાપરા, જેમ વરુ સાહેબે કીધું અને અમે જોતા આવીએ છીએ. તો શરૂઆત કેવી રીતે કરાય, જે મેં છેલ્લી કીધી ને એ પહેલી છાંટવી પડે, કારણ કે અત્યારે બચ્ચા પણ છે પુખ્તય છે. પાયરીપ્રોક્સિફેન અને બાયફેન્ટ્રિનનું મિશ્રણ બજારમાં જે મળે છે તે 15 મિલી પ્રતિ પંપ, એટલે 1 ml 1 લિટર પાણીમાં તમારો ટાંકો જે તમે જો ટ્રેક્ટર માઉન્ટેડ વાપરતા હો તો એ રીતે ફેરજો. હા, એમાં છે, આપી દો ને બધી કટના ઓની અંદર છે, તમને આપી હતી ને એ બધી કાઢ લ્યો. બરાબર, એટલે હોથી પેલો છંટકાવ કયો આવશે, પાયરીપ્રોક્સિફેન
बायफेंट्रिन 20% बाजार में जो तैयार मिश्रण मळे ने 1 ml प्रति लीटर એટલે પેલો આપણે ઘા મારીએ જેવી રીતે કે જેમાં બચ્ચા અને પુખ્ત બેયનો નાશ થાય એટલે પેઢી થોડીક અટકે છે પણ એમાં એક વિનંતી અમે બધાએ જે કરીએ છીએ એ વસ્તુ આવશે અહીંયા જેટલા મિત્રો બેઠા છે એ બને ત્યાં સુધી સામૂહિક ધોરણે કરે ચોવટિયા સાહેબે કીધું એ વાત બહુ સાચી છે રોગ છે એ એક જ જગ્યાએ થાય જીવડું ઉડીને બીજે જાય કારણ કે જીવંત વસ્તુ છે એને ખબર પડે કે મારી માથે કાળ આવ્યો અહીંથી ભાગી છૂટો નહીતર મરી જાઉં બરાબર સામૂહિક ધોરણે જેટલું કરશો ને સફેદ માખીના નિયંત્રણ માટેના પ્રયત્ન એટલા જ આપણે સફળ થશું આ કેમિકલ્સની વાત કરી જે અમારા સંશોધનના પ્રાથમિક તારણોને આધારે અમે અત્યારે તમને જણાવીએ છીએ આપણામાંથી ઘણા એવા પણ હશે કે જે ફક્ત સજીવ ખેતી કરતા હશે બિવેરિયા બાસિયાના એક એન્ટમોપેથોજેનિક ફૂગ છે એટલે કે જીવડાને મારનારી કુદરતમાં ઉગતી ફૂગ બિવેરિયા બાસિયાના લીટરે 4 ગ્રામ બરાબર 80 ગ્રામ પંપે 15 લીટરનો આપણો પંપ હોય નાના ઝાડની અંદર તો થઈ જશે આનો છંટકાવ કરી દેવામાં આવે તો પણ સફેદ માખીના બચ્ચા અને પુખ્ત જેટલા ફુવારાની હડફેટ ચડી ગયા એની અંદર નાના નાના ફૂગના બીજાણુ છે એ બીજાણુની સાથે પાણીનો છંટકાવ તો થાય જ છે જીવાતને શરીર ઉપર ભેજ હોય જ છે ઉગશે ફૂગ અને તાતણો એના શરીરમાં ઘૂસી જઈ એના બધુંય અંદરના મસાલાને અંગને ખાઈ એને મારી નાખશે ખોખરું કરી નાખશે પહેલા છંટકાવની અંદર જે આપણે વાત થઈ એમાં ચોથો તબક્કો અને પુખ્ત બંનેની ઉપર મીણ જેવું આવરણ છે એટલે 1 ચમચી ડિટર્જન્ટ પાવડર પણ ભેગો નાખજો 10 લીટર પાણીએ જેથી કરીને વેક્સનું આવરણ તૂટે અને જંતુનાશક દવા શરીરને સ્પર્શ કરી શકે જેથી કરીને મૃત્યુ વધારે થાય બરાબર એ પછી આપણને પુખ્તનો અને બચ્ચાનો બંનેનું નિયંત્રણ થોડુંક મળી ગયું 10મા 12મા દિવસે છંટકાવ કરશું ત્યારે સ્પાયરોમેસિફેન બીજો છંટકાવમાં લેશું સ્પાયરોમેસિફેન પહેલી બીજા છંટકાવમાં લેવાની 15-20 ml પ્રતિ પંપ એટલે લીટરે 2 ml તમે લઈ શકો 1 લીટર પાણીએ 2 ml ફરીથી એક પુખ્તવાળી દવા ડાયફેન્થ્યુરોન પોલો બજારમાં મળે બહુ સારી સફેદ માખીને મારનારી એક દવા છે જંતુનાશક દવાના ગ્રુપ જોઈએ તો યુરિયા ગ્રુપમાં ડાયફેન્થ્યુરોન આવે છે ડાયફેન્થ્યુરોન જ્યારે જ્યારે છાંટો ત્યારે છોડ લીલો થાય કારણ કે એને પોષણ પણ મળે છે આ ડાયફેન્થ્યુરોન 1 ગ્રામ પ્રતિ લીટર પાણીએ છંટકાવ ત્રીજો કરવાનો એમ પછીના જે 2 છંટકાવ આવે સ્પાયરોમેસિફેન ને પછી પ્રાઇડ પ્રાઇડની જરૂર પડે તો જ છાંટવાની બાકી પ્રાઇડની જરૂર નથી ઊંધેથી આપણે ચાલશું કારણ કે અત્યારે આપણા વિસ્તારની અંદર પુખ્તય પુષ્કળ પ્રમાણમાં છે બચ્ચાય પુષ્કળ પ્રમાણમાં છે એટલે બચ્ચાનાશક પુખ્તનાશક પહેલી છાંટી પુખ્તને ઓછા કરવાનો પ્રયત્ન કરીએ બચ્ચા તો કોઈ પણ જંતુનાશક દવાથી મરશે મોટા ઝાડ છે
જ્યાં આપણે ફુવારો નથી પહોંચાડી હગવાના, મૂળ વિસ્તારને ખોદી એમાંથી કેસરી કલરનું મૂળ, જે જીવતું મૂળ કહેવાય, આંગળી જેવું જાડું, પેન્સિલ જેવું જાડું, આવા કેસરી મૂળને ગોતવાનું. એક પ્લાસ્ટિક પોલિથીન બેગમાં મોનોક્રોટોફોસ 10 ml અથવા તો કાર્બોસલ્ફાન 10 ml અને એટલું જ પાણી. મોનોક્રોટોફોસ 10 ml વત્તા 10 ml પાણી, એટલે ટોટલ પાણી એ પ્લાસ્ટિક બેગની અંદર 20 ml થયું. અથવા કાર્બોસલ્ફાન 10 ml ને 10 ml પાણી, 20 ml પાણી. જે કેસરી મૂળ આપણે પેન્સિલ જેવું જાડું ગોઈતું ને, એને નીચેના ભાગેથી જમીનની પાસેથી છોડાવવાનું, 300 કાપ મૂકવાનો, એટલે જે એનો સરફેસ છે, વિસ્તાર છે, એ ગોળાઈનો વધે, શોષણ વધારે કરે. આખે આખું મૂળ પાણીની 20 ml પાણીની અંદર ડૂબી જાય એ રીતે મૂળમાં બાંધી દેવાનું. તમે જોઈ શકશો, જો જીવતું મૂળ શોધી લીધેલું હશે તો 24 થી 36 કલાકની અંદર એ 20 ml નાળિયેરીમાં ચડી જશે. પાનની અંદર જીવ ઝેર પહોંચી ગયું તો ન્યા રહેલી સફેદ માખીના બચ્ચા ઉપર અને પુખ્ત બેયને એના વજનના પ્રમાણમાં ઝેર એના શરીરમાં ભેગું થાય એટલે મરી જશે. એનાથી આગળ જે લોકોને લીમડાની અંદર લીમડાયુક્ત જંતુનાશક દવાઓની અંદર વધારે રસ હોય, 2500 ppm, 1500 ppm, 10000 ppm આવી બધી લીમડાયુક્ત દવાઓ બજારમાં મળે છે. 2500 ppmની તમે લઈ આવો, 15 ml અને 15 ml પાણી, 30 ml થાય. જો 1500 ppmનું મળે તો 40 ml લીમડાયુક્ત દવા અને 40 ml પાણી કરવાનું. 10000 ppm વાળી જંત તમને લીમડાયુક્ત દવા બજારમાંથી મળી ગઈ તો 10 ml, 10 થી 15 ml જ લેવાની, કારણ કે એમાં લીમડાનું તત્વો વધારે છે. સરખા ભાગે પાણી જીવતા મૂળની અંદર ચડાવી દો તો ઉપર સુધી જતી રહેશે. તેલ છે એટલે જરીક શોષણ થવામાં વાર લાગશે, કદાચ 48 કલાકનો સમય લઈ લેશે, પણ ચડી જશે ખરું. અને આ રીતે આપણે સફેદ માખી, જે આપણો અત્યારે મોટામાં મોટો દુશ્મન થયો છે, એને નિયંત્રિત કરવામાં સામૂહિક ધોરણે ઉપાય કરી શકીએ. આ ઉપરાંત જે વરુ સાહેબે ધ્યાન દોર્યું હતું ને ભગવાનજીભાઈ સાહેબની સાથે ચેમ્બરમાં બેઠા હતા ત્યારે પણ વાત થઈ, અને આપના ઘણા બધા મિત્રોના વિડીયો ફોગિંગ મશીનના આવ્યા જ મારી પર. 7 લિટર ડીઝલ 200 ml DDVP ફોગિંગ મશીનથી ધુવાડો કરીને ઉડાડ્યું. મેં ઘણા બધાને જવાબ દીધા હશે. વરસાદી વાતાવરણ હતું ને ત્યારે તો કોઈ આડઅસર નથી થઈ, પણ હવે ભાદરવાનો તાપ તપવા માંડ્યો અને પેટ્રોલિયમ પ્રોડક્ટ કોઈ પણ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ પાનની ઉપર આવે એટલે દાજ પાડે. આ પહેલું નુકસાન. પેટ્રોલિયમ પ્રોડક્ટ બધી જ સારામાં સારી જંતુનાશક દવા પણ છે જ, કારણ કે જંતુઓના શરીરનું આપણા શરીરમાં હાડકા અંદર છે, જે આપણા કીટક છે ને એને અંદરની બાજુ હાડકા નથી, એનું શરીર ટકે જ બહારના કડક કાઇટિન નામના પદાર્થથી બનેલું, એના ટેકા દ્વારા હાલે. પેટ્રોલિયમ પ્રોડક્ટ બધી જ, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ આ કાઇટિનના પડને તોડી નાખે, માટે જીવડું મરી જાય છે.
એટલા માટે આપણા ઘરે જ્યારે ઉનાળાની અંદર અથાણા બને ને ત્યારે આપણા ઘરના બહેનો દીકરીઓ બરણીની અંદર અથાણાની કેરીનું બટકું છે તેલમાં ડૂબો ડૂબ રાખે, જો એ ડબકું બહાર કાઢી ગયું માથે ફૂંક થઈ જાય. પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એ કોઈ પણ જીવની અંદરથી ઓક્સિજન ખેંચી લેવાનું કામ કરે. આપણામાંથી ઓક્સિજન જેમ અત્યારે કોરોના ખેંચી લે એટલે વયા જાય, એવું જ કામ પેટ્રોલિયમ પ્રોડક્ટનું છે. માટે રિઝલ્ટ મળે છે કે આ ડીઝલના ફોગિંગ મશીનમાં. પણ મોટામાં મોટું નુકસાન અત્યારે જે હોય, બીક હોય તો મધમાખીની છે. અમથી પણ મધમાખી આપણા બગીચાઓની અંદર વસ્તી ઘટતી જતી હોવાને કારણે, કારણ કે આપણે આડેધડ જંતુનાશક દવાઓ છાંટીએ છીએ એટલે મધમાખીની વસ્તી ઘટે છે. અને મધમાખીની વસ્તી ઘટે તો કોતરો બેસે ત્યારે ફલિનીકરણની પ્રક્રિયા ન થાય તો નાળિયેર ના બેસે. વરુ સાહેબે નાળિયેરને ખાતર પાણી આપીને તગડી તો બનાવી દીધી. એને જે ખાતર પાણીની વાત કરી, પિયતની વાત કરી, તમારી નાળિયેરી તગડી પહેલવાન તો થઈ ગઈ. પણ મધમાખી નહીં હોય તો ફલિનીકરણ નહીં થાય, ફલિનીકરણ નહીં થાય તો નાળિયેર બેસશે નહીં. આના માટે આપણે શું કરીએ કે ભગવાનજી સાહેબે કીધું તમારે ગોળનો છંટકાવ કરવો છે મધમાખીને આકર્ષવા માટે. હું એક થોડુંક એમાં ઉમેરો કરાવું છું. આપણે પાક તરીકે નથી વાવવાઓ, આપણે મધમાખીને ખોરાક આપવા માટે મકાઈ છૂટો છવાયો રાયડો, છૂટા છવાયા કપાસના છોડ જો નાળિયેરીની બાગમાં રાખશું તો મધમાખીને માટે પરાગરજ અને મધુરસ જેમાંથી મધ બને આ બે એને ગોતવા જવા નહીં પડે. મધુરસ નાળિયેરીમાંથી આખું વરસ પુષ્કળ મળે છે. પણ મધ જે છે એ ખાલી એટલા મધથી નથી બનતો, મધુરસથી. એના માટે એને પરાગરજ પણ જોઈએ. આ પરાગરજ આપણે આવા પાક વાવીને આપીએ જેથી કરીને મધમાખીની વસ્તી બગીચામાં જળવાય. જળવાઈની વાત કરું ત્યારે એક વસ્તુ બીજી મગજમાં રાખવાની, મધમાખીની અવર જવર પોતાના ખોરાક લેવા માટે એટલે કે પરાગરજ અને મધુરસ મેળવવા માટે આ કીધા એ પાકની અંદર કે નાળિયેરની અંદર સવારે 10:30 થી બપોરના 3-4 વાગ્યા સુધી વધારામાં વધારે હોય. આનો અર્થ એવો થાય કે શક્ય હોય ને તો 11 થી 2 જંતુનાશક દવા, એ પછી કેમિકલ હોય, વનસ્પતિજન્ય હોય કે જૈવિક હોય, એક પણ જંતુનાશક દવા 11 થી 2 ના ગાળામાં છાંટવી નહીં જેથી કરીને મધમાખીનું સંરક્ષણ થાય. આ પહેલો ફાયદો. મકાઈ, કપાસ, રાયડો આ 3 છૂટાછવાયા તમે ખેતરમાં તમારા બગીચામાં વાવેલા છે, આ 3 પાકની અંદર મોલોમસી પુષ્કળ પ્રમાણમાં આવે જીવાત તરીકે. આપણે ખાલી ખોરાક તરીકે જોઈએ છે, આપણે એને નિયંત્રિત કરવાની જરૂર નથી. એને નિયંત્રિત નહીં કરો એટલે એ મસીને ખાવા માટે ડાળિયા આવશે. લાલને કાળા ડાળિયા પુષ્કળ પ્રમાણમાં એને ખાવા માટે આપણા નાળિયેરીના બગીચામાં આવશે. આ બધા પાક તો સિઝનલ છે, સિઝન પૂરી થઈ મસી વહી ગઈ તો એ ડાળિયા શેમાં જીવે? સફેદ માખીને ખાઈને. સફેદ માખીનો મોટામાં મોટો દુશ્મન ડાળિયા, લાલને કાળા, પેલી જે લાંબા પાંખવાળી લીલી ફૂદડી આવે છે ક્રાઇસોપા, એને પરાગરજ જ ખાવા જોઈએ છે જે આપણા પાક વાયવાયમાંથી મળશે. ડાળિયા, ક્રાઇસોપા,
આપણા વિસ્તારમાં અમારે હજી વાત થઈ જે લાલ મકોડા છે એને બીજું બધું ખાવાનું જાજવું મળે છે એટલે એ સફેદ માખી નથી ખાતા. પણ કેરળ તમિલનાડુની અંદર લાલ મકોડા પણ પરભક્ષી કીટક તરીકે, આપણને ફાયદાકારક કીટક તરીકે સફેદ માખીને ખાતા જોવા મળ્યા છે. આ બધાય આપણા મિત્રોની વસ્તી જેટલી આપણા બગીચાની અંદર વધારી શકીએ, જંતુનાશક દવા યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં, એટલે જ ખાસ લખાવવાનો પ્રયત્ન કર્યો છે. એ રીતે જો છંટકાવ કરવામાં આવે ને સામૂહિક ધોરણે કરવામાં આવે તો જે અત્યારે દુશ્મન આપણી સામે ઊભો થયો છે એને ચોક્કસપણે નાથવામાં આપણે બધા સફળ થઈએ એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ, જેથી કરીને આપણે વહેલામાં વહેલા તકે આપણા પાકને ને આપણને બધાને બચાવી શકીએ. આટલું કહી વિરમું છું. જય હિન્દ, જય ભારત. આચાર્ય ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરીશ ડૉક્ટર ટી એસ કેલેયા સાહેબને કે જેઓ સંશોધક વૈજ્ઞાનિક કેલે ગયા છે તેઓ માર્ગદર્શન આપે. તમારા ઘણા બધા વિસ્તારમાં, ખાસ કરીને માંગરોળ ને ગળુવાળા વિસ્તારમાં મધમાખી ઉછેરનો બિઝનેસ બહુ સારા પ્રમાણમાં ચાલે છે. વિલાયતી મધમાખી, ઇટાલિયન મધમાખી એપિસ મેલિફેરા એટલું બધું પરાગનયન નાળિયેરીમાં નથી કરતી, પણ આપણી ભારતીય મધમાખી એપિસ સેરેના ઇન્ડિકા નાની છે કદમાં, જે નાળિયેરીના કોતરામાંથી ફૂલમાંથી બહુ સહેલાઈથી ફળ પરાગરસ ચૂસી શકે છે, જેને કારણે પરાગનયન થાય છે. આપ સૌને એક વિનંતી છે, વીઘે એક પેટી તમારો બગીચો જેવડો જેટલા વીઘાનો હોય એ પ્રમાણે વીઘે એક પેટી મધમાખીની જો તમે થળની અંદર મૂકી દેશો, મધ તમને બાય પ્રોડક્ટ તરીકે મળતું રહેશે અને તમારા બગીચાની અંદર ક્યારેય પણ મધમાખીની અછત એની વસ્તી ન ઘટવાને કારણે પરાગનયન ન થવાનો પ્રશ્ન નહીં રહે. આ એક નાનકડી વિનંતી છે. હા, અને અમારા કૃષિ યુનિવર્સિટી દ્વારા વિસ્તરણ શિક્ષણ વિભાગ દ્વારા વર્ષે એક બે વખત ઓછામાં ઓછી મધમાખીના તાલીમની પણ અમે આયોજન કરીએ છીએ. એવા સમયે આપ ખેડૂત મિત્રો પણ જો ત્યાં પધારો તો અમને વિશેષ આનંદ થશે, જેથી કરીને વૈજ્ઞાનિક તમે મધમાખીનું પાલન તમે કરી શકો. તો જે ખર્ચ છે એમાં આંશિક રૂપે મધ પરાગ આવા જે બાય પ્રોડક્ટ વેક્સ આ બધું જે તમને મળશે એ બજારમાં વેચી અને તમારા ખર્ચને પણ થોડુંક ઓછો કરી શકશો.